हक मांगते, हम हमारा हक मांगते। સિસ્ટમ બની ગઈ છે કે જ્યાર સુધી વિદ્યાર્થીઓ કે ઉમેદવારો આંદોલન ન કરે ત્યાં સુધી સરકાર તેમને નથી સાંભળતી. અને આ છેલ્લા કેટલાય સમયથી આ ચેઇન છે આખી બની ગઈ છે કે વિદ્યાર્થીઓ કે ઉમેદવારો આંદોલન કરે છે ત્યારે જ સરકાર તેમને સાંભળે છે. અવારનવાર ગાંધીનગરની ગલીઓમાં આંદોલન ચાલી જ રહ્યા છે, શરૂ જ છે, પરંતુ સરકારના કાન સુધી આ વાતો, આ અવાજો, આંદોલનનો અવાજ નથી પહોંચતો એવું લાગી રહ્યું છે. ગાંધીનગરની તો વાત થઈ જ રહી હતી કે અચાનકથી હવે જે તસવીરો છે એ બનાસકાંઠાથી સામે આવી છે, જ્યાં વિદ્યાર્થીઓએ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે અને અહીં સામાન્ય બોલાચાલી બબાલમાં પરિવર્તિત થઈ ગઈ. પોલીસને હળવો લાઠીચાર્જ પણ કરવો પડ્યો. સૌથી પહેલા આપ જુઓ આ દ્રશ્યો. પાટણ ખાતે આવેલી હેમચંદ્ર આચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં આવેલી આદિજાતિ કુમાર છાત્રાલયમાં બે દિવસ પહેલા ભોજનમાંથી દેડકો નીકળતા હોબાળો મચ્યો હતો. જે મુદ્દે હોબાળો થતા ભોજનની ગુણવત્તામાં સુધારો કરવા બાબતે આશ્વાસન આપવામાં આવ્યું, પરંતુ તેમ છતાં સમસ્યાનો ઉકેલ ન આવતા છાત્રાલયના વિદ્યાર્થી અને NSUIના નેતાઓ પાલનપુર ખાતે આવેલી આદિજાતિ કમિશનરની કચેરીએ પહોંચ્યા, જ્યાં તેમણે કચેરીનો ઘેરાવ કર્યો અને તાળાબંધી કરી હતી. આ જ સમયે પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે ચકમક થતા પોલીસ અને વિદ્યાર્થીઓ આમને સામને આવી ગયા, જેમ કે આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો. જેથી પોલીસે ટોળાને વિખેરવા માટે હળવો લાઠીચાર્જ કરવાની ફરજ પડી. સમગ્ર મામલે પોલીસે 30 જેટલા વિદ્યાર્થીની અટકાયત કરી હતી. પાલનપુર તાલુકા PIએ જણાવ્યું હતું કે પાટણની હેમચંદ્ર આચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં આવેલી હોસ્ટેલમાં ભોજનની ગુણવત્તા સારી ન હોવાથી તેને લઈને વિદ્યાર્થીઓ દ્વારા અનેકવાર રજૂઆત કરવામાં આવી, પરંતુ નિવેડો ન આવતા NSUIના કાર્યકર્તાઓ અને વિદ્યાર્થીઓ દ્વારા તાળાબંધી કરી ઘેરાવ કરવામાં આવ્યો. આ જ સમયે તેમને સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો, પરંતુ તે ન સમજ્યા અને તાળાબંધીનો પ્રયાસ કર્યો હતો, જેને લઈને પોલીસ સાથે ઘર્ષણ થયું. તો આ રિપોર્ટમાં બસ આટલું જ. ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે. ફરી મળીશું. નમસ્કાર.